ઉધનાની લિયો સનરાઇઝ સ્કૂલમાં ધોરણ 9ના 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ. સ્કૂલ 7 દિવસ બંધ રાખવાનો નિર્ણય. સુરત શહેરના સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન વિસ્તારમાં આવેલી લિયો સનરાઇઝ સ્કૂલના ધોરણ 9ના 2 વિદ્યાર્થીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાલિકા દ્વારા સ્કૂલમાં તે માટે સતત ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ઉધનાની સ્કૂલના ધોરણ 9માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. એક તરફ કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે સ્કૂલમાં ધોરણ 9ના 2 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા પાલિકાનું તંત્ર ચોંકી ઉઠ્યું. સુરત મહાનગરપાલિકાએ તકેદારીના ભાગરૂપે સ્કૂલને 7 દિવસ માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે. ગુજરાત સરકાર દ્વારા સ્કૂલ શરૂ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ પર પ્રત્યક્ષ અભ્યાસ માટે તૈયાર થઈ રહ્યા છે. જોકે મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓમાં માંડ 24% વાલીઓએ પ્રત્યક્ષ શિક્ષણ માટે મંજૂરી આપી છે. તે દરમિયાન ઉધનાની સ્કૂલના 2 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા વાલીઓની ચિંતામાં વધારો થયો છે. કોરોનાના કેસ અનેક નિયંત્રણો હટાવવામાં આવી રહ્યા છે, ત્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા હવે તંત્ર ચિંતામાં મુકાયું છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા 1 ટીવી, સુરત.